डीसा शहर में वधता जता कोरोना केस ने लई शहर अत्यारे 122 माइक्रो कंटेनमेंट जोन तैयार करवामां आव्या छे। त्यारे डीसा शहेरना सोनी बजार हरसोळिया वास विस्तार में जाहेर करवामां आवेला कंटेनमेंट जोन थी स्थानिको परेशान थई गया छे अने आ विस्तार ने कंटेनमेंट मुक्त करवानी मांग करी रह्या छे। डीसा शहर में कोरोना वायरस संक्रमण खूब ज खतरनाक हदे वधी गयु छे અને તેમાં પણ વાત કરવામાં આવે ટેબર રોડ અને સોની બજાર વિસ્તારની તો આ વિસ્તાર અત્યારે કોરોના વાયરસનો હોટસ્પોટ બની ગયો છે। શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા ડીસામાં કુલ 122 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે અને આ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન આપવામાં આવેલું છે। ત્યારે ડીસામાં તૈયાર કરવામાં આવેલા આ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનના લોકો અહીં આપવામાં આવેલા લોકડાઉનને લઈ પરેશાન થઈ ગયા છે। કારણ કે સરકારની ગાઈડલાઈન મુજબ જે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારોમાંથી લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે અને તેના લીધે આ વિસ્તારના લોકોને છૂટછાટ ના મળતા હવે આ વિસ્તારના લોકો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ માંગી રહ્યા છે। સરકારની ગાઈડલાઈન મુજબ જે વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો હોય તે વિસ્તારના કેટલાક ઘરોને માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવે છે અને આવા વિસ્તારમાં લોકોની અવરજવર પર સતત 28 દિવસ સુધી અવરજવર બંધ કરી દેવામાં આવે છે। રેડીસા શહેરના સોની બજાર વિસ્તારમાં આવેલા હરસોળિયા વાસને પણ છેલ્લા 14 દિવસથી માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરતા આ વિસ્તારના વેપારીએ હવે આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત થવાની માંગ કરી છે। આજે વાડી રોડ લેખા ચાર વિસ્તારનો જે આ રોડ છે એ રોડ સતત આજ 21 દિવસથી બંધ છે। એ રોડની માંગ એક જ છે કે જે દુકાનો છે આજે લગભગ 21 દિવસથી બંધ છે અને એ રોડ જે પોઝિટિવ કેસ આવ્યો હતો એ કેસ આજે સાજો થઈને ઘરે પણ પહોંચી ગયો છે, પણ છતાં પણ એ દુકાનો જે કન્ટેનમેન્ટ જે જાહેર કરવામાં આવ્યો એરિયો કંઈ ખોલવામાં નથી આવ્યો અને અમે સરકારને માંગ કરીએ છીએ કે ભાઈ એ તાત્કાલિક આ એરિયાને ખુલ્લો મૂકી અને જે જરૂરિયાત જે લોકો જીવી રહ્યા છે દુકાનો જે ખોલીને જેમ ગુજરાન ચલાવી રહ્યા છે એમને ન્યાય મળે એના માટે અમે સરકારને માંગણી કરીએ છીએ।